નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું મુકેશ પટેલ તમને આવકારું છું ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ભાગ ચાર લણણી પાકની લણણી એક અગત્યનું કામ છે પાક જ્યારે પરિપક્વ થઈ જાય છે ત્યારે તેને કાપવાની ક્રિયા જેને લણણી કહેવામાં આવે છે લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવામાં આવે છે અથવા તેને જમીનથી નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે એક અનાજ પાકને પરિપક્વ થતાં ત્રણથી ચાર મહિના લાગે છે આપણા દેશમાં દાંતડાની મદદથી હાથ વડે લણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે કાપવામાં આવેલ પાકમાંથી બીજ કે દાણાનો ભૂસામાંથી અલગ કરવાનો હોય છે તેને થ્રેસિંગ કહે છે ક્યારેક આ બંને કામ એટલે કે લણણીનું કામ અને બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાનું કામ આ બંને કાર્ય કમ્બાઈન મશીન દ્વારા કરવામાં આવે છે જે તમને બતાવેલું છે તે તો કમ્બાઈન મશીન એ હાર્વેસ્ટર તથા થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે ધ્યાન રાખજો એક વાક્ય સોલ્વ જોબ માટે પણ ઉપયોગી છે નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે હવે જ્યારે લણણી થાય છે ત્યારે ખેડૂત એની ખુશાલીમાં કેટલાક ઉત્સવો મનાવતા હોય છે તો લણીના ઉત્સવો કયા કયા છે તેની જો વાત કરીએ આપણે તો ખેડૂતો ભેગા મળીને આ પ્રકારના ઉત્સવો ઉજવતા હોય છે જેમ કે પોંગલ બૈસાખી હોળી દિવાળી નાબન્ય તેમજ બીહુ આ પ્રકારના તહેવારો મનાવતા હોય છે હવે લણી થયા પછી પાક તૈયાર થઈ ગયો છે તો એના સંગ્રહની એક સમસ્યા હોય છે તો સંગ્રહ બહુ મહત્ત્વનો મુદ્દો રહેશે એની અંદર પાક ઉત્પાદનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવા ન હોય તો તેને ભેજ કીટકો ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડે જો તાજા કાપેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તેની બગડવાની અથવા તો સૂક્ષ્મ જીવો દ્વારા નષ્ટ થવાની અથવા બીજા અંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના વધી જાય છે એટલા જ માટે તમે જો ચોમાસાની ઋતુ પછી એટલે કે દિવાળી પહેલાં પહેલાં મમ્મી ઘરમાં રહેલ કઠોળ કે અન્ય ખાદ્ય પદાર્થો સૂકવે છે એટલે સૂર્યપ્રકાશને કારણે તેમાં રહેલો ભેજ દૂર થાય જેથી કરીને એ બગડે નહીં આગળ જો વાત કરીએ પહેલાં બીજને તાપમાં સુકવવામાં આવશ્યક છે જેના લીધે તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે જેથી તેને કીટકો ઉપદ્રો બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થઈ શકે છે તો ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓ ધાતુના મોટા પીપળાઓ તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાયલોમાં એટલે કે ધાતુના પાત્રોમાં કે ભૂગર્ભમાં જેને કહીએ છીએ તેની અંદર એ ઉપરાંત અથવા તો કોઠારમાં કરવામાં આવે છે જેથી કરીને પાકને નુકસાન થતું અટકાવી શકાય એટલે ઉંદરો અને કીટકો જેવા જંતુઓથી રક્ષણ થઈ શકે છે તો આ પ્રમાણે પહેલી આકૃતિમાં તમને બતાવેલું છે પહેલાં ફોટાની અંદર અનાજનો સંગ્રહ માટે સાયલો અને નીચે બતાવેલું છે કોઠારો જે કોથળાની અંદર અનાજને ભરીને સંગ્રહ કરવામાં આવે છે તે લીમડાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે મોટા સંગ્રહ જે ગૃહ છે અથવા તો જ્યાં સંગ્રહ કરવામાં આવે છે સ્ટોરેજ જેને કહીએ છીએ અનાજને ઉપદ્રો તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે તો આવી રીતે અનાજનો સંગ્રહ કરવામાં આવે છે પ્રાણીઓ દ્વારા ખોરાક સમુદ્રના તટીય ક્ષેત્રોમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરતા હોય છે એ ઉપરાંત જે ખેડૂતો છે એ ખેડૂતો દૂધનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે તો આ જે ખોરાક છે એ ખોરાક અને તેના સ્ત્રોત કયા છે તેની જો વાત કરીએ આપણે તો દૂધ ગાય ભેંસ બકરી કે ઊંટણીમાંથી આપણે મેળવતા હોઈએ છીએ ઈંડાની જો વાત કરીએ તો મરઘી જેમાંથી ઈંડા મેળવવામાં આવે છે માંસ તો મરઘી તેમજ માછલી એમાંથી મેળવવામાં આવે છે તો આવી રીતે આ એની વાત કરી માછલીની જો વાત કરીએ તો કોડ લિવર ઓઇલ માછલીમાંથી મેળવીએ છીએ કે જેમાં વિટામિન ડી વધારે માત્રામાં જોવા મળે છે ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક રહેઠાણ તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક છે જ્યારે આપણે મોટા પાયા ઉપર કરવામાં આવે ત્યારે તેને પશુપાલન તરીકે ઓળખવામાં આવે છે તો આવી રીતે ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરતા હોય છે તો આ આપણે વાત કરી તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થા પણ આજે આપણું પૂરું થઈ ગયું આજે જે આપણે અભ્યાસ કર્યો તેના સંદર્ભમાં કેટલાક પ્રશ્નોનો અધિ લઈશું ત્રેવીસ સુધી પ્રશ્નો ગઈ વખત સુધી લખાઈ ગયા છે ચોવીસમો સવાલ ટૂંકનોત લહણી પચીસમો સવાલ ખેડૂતો ભેગા મળીને કયા લહણી ઉત્સવો ઉજવે છે અને છવ્વીસમો છેલ્લો પ્રશ્ન જે આપણે પ્રયોગની વાત કરી હતી તે સવાલ લખી દઈશું પ્રયોગ પાકની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવવું તો આટલા મિત્રો આપણે મોટા સવાલ જવાબ હતા હવે આ પ્રકરણને અંતે ટૂંકા સવાલો નોંધી લઈશું તો લખી દો પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો એક પહેલો સવાલ નોંધીશું આપણે જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે બે ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફા ભાગવા કયું સાધન વપરાય છે ત્રણ સીડ ડ્રીલનું કાર્ય શું છે ચાર કુદરતી ખાતર કેવો પદાર્થ છે પાંચ સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે છ ખરીફ પાકનો સમયગાળો સામાન્ય રીતે કયો છે સાત જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને કયો પાક કહે છે આઠ માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને શું કહે છે નવ લાકડાના હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે જેને શું કહે છે દસ અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે અગિયાર હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત કામ કરતું મશીન કયું છે બાર સિમ્બી વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં રહેલા કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે તેર હાથ વડે લણણી કરવા કયું સાધન વપરાય છે ચૌદ લણી માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે અને પંદરમો છેલ્લો સવાલ કૃત્રિમ ખાતરના ચાર નામ જણાવો તો મિત્રો આજે પ્રકરણ એકનું કામ પૂર્ણ થઈ ગયું આવતી વખતે પ્રકરણ બેનો અભ્યાસ કરીશું